મિત્રો, પ્રતિવિધિનો સરસ મજાનો અતિ એક ક્વેશ્ચન સામે છે જ. ટેન ઇન્વર્સ અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન બાય એક્સ બરાબર ચાર હોય તો એક્સ શું થાય? ઓકે બાળકો, હવે જો આપ શ્રી દસમામાં બહુ સારી રીતે ત્રિકોણમિતિને ઓળખતા હોય, બે ત્રણ નિત્યસમ છે એમને જાણતા હોય, તો મોટા ભાગે આવી રીતે જ ધારવામાં આવશે. સંકલનમાં ઉપયોગી છે, પ્રતિવિધેયમાં ઉપયોગી છે અને બધી જગ્યાએ. જો વન માઇનસ એક્સ સ્ક્વેર દેખાય તો તમારે એક્સ બરાબર સાઇન થેટા લેવું જરૂરી છે, આવું તમે જાણો જ છો. એક્સ સ્ક્વેર પ્લસ વન દેખાય, એક્સ સ્ક્વેર પ્લસ વન દેખાય તો શું લેવું? તો કે સેક થીટા લેવું જરૂરી છે, બરાબર ને? શું? હા, ના મિત્ર, સેક થીટા નહીં, વન પ્લસ ટેન સ્ક્વેર થીટા ને સેક સ્ક્વેર થીટા કહેવાય, એટલે ટેન થીટા. અને જો વન એક્સ સ્ક્વેર માઇનસ વન દેખાય, સોરી એક્સ સ્ક્વેર માઇનસ વન દેખાય તો તમારે લેવું જરૂરી છે એક્સ બરાબર સેક થીટા. કારણ આપી દઉં હવે દરેકના. વન માઇનસ સાઇન સ્ક્વેર ને કોસ સ્ક્વેર કહેવાય, વન પ્લસ ટેન સ્ક્વેર ને સેક સ્ક્વેર કહેવાય, અને સેક સ્ક્વેર માઇનસ વન ને ટેન સ્ક્વેર કહેવાય. એટલે ત્રિકોણમિતિના નિત્યસમમાં આવા જ્યારે ત્રણ સમીકરણ આવે ત્યારે રૂટમાંથી દૂર કરવા માટે તમારે ત્રિકોણમિતિના આદેશ લઈ લેવા અતિ આવશ્યક રહેશે. ઓકે, હવે ક્વેશ્ચનમાં આગળ વધીએ. ઓકે, સોલ્યુશન તરફ. ધારો કે એક્સ બરાબર વન પ્લસ એક્સ સ્ક્વેર હોવાથી, વન પ્લસ એક્સ સ્ક્વેર હોવાથી, વન પ્લસ એક્સ સ્ક્વેર હોવાથી ટેન થીટા લેતા, એક્સ બરાબર ટેન થીટા. ઓકે, એક્સ બરાબર ટેન થીટા લેતા મૂકો તો રકમ થાય ટેન ઇનવર્સ કાઉસમાં અંડર રૂટ વન પ્લસ ટેન સ્ક્વેર ને હું લખી નાખું ભાઈ બંધ, સેક્સ સ્ક્વેર થીટા, વન પ્લસ ટેન સ્ક્વેર, વન પ્લસ ટેન સ્ક્વેર સેક્સ સ્ક્વેર, માઇનસ વનના છેદમાં એક્સની કિંમત છે ટેન થીટા, અને બરાબર તમને આપ્યું છે ચાર. કેટલું આપ્યું છે? ચાર. ઓકે, તો આ થાય તમારું ટેન ઇનવર્સ કાઉસમાં. ઓકે, તો આ થાય સેક્સ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ વન બાય કોસ થીટા, કારણ કે સેક થીટા એટલે વન બાય કોસ થીટા માઇનસ વનના છેદમાં સાઇન થીટાના છેદમાં કોસ થીટા, આવું થાય બરાબર ચાર. ઓકે, આગળ વધારીએ. ટેન ઇનવર્સ તો તમારી સમક્ષ છે જ, વન માઇનસ કોસ થીટા ના છેદમાં કોસ થીટા કેન્સલ કરી નાખીએ, છેદમાં સાઇન થીટા, અને બરાબર વધે ચાર. ઓકે, તો આ થશે ટેન ઇનવર્સ વન માઇનસ કોસ થીટા ટુ સાઇન સ્ક્વેર થીટા બાય ટુ. સૂત્ર રહેશે, સાઇન થીટાનું સૂત્ર ખૂણો અડધો બને, ટુ સાઇન થીટા બાય ટુ કોસ થીટા બાય ટુ નામનું સૂત્ર રહેશે, બરાબર ચાર. ઓકે, આગળ વધો. બે ઉડી જાય, એકવાર સાઇન ઉડી જાય, વધે શું? તો કે ટેન ઇનવર્સની અંદર વધે ટેન થીટા બાય ટુ, બરાબર ચાર. અરે ભાઈ, ટેન ઇનવર્સ ટેન તો ઉડવા રેડી જ હોય, તો અહીંયા વધે થીટા બાય ટુ બરાબર ચાર, એટલે કે થીટા બરાબર આઠ. થીટા હવે તમારે જોવાનો થાય ભાઈ બંધ, થીટા શું છે? તો રકમ જોઈ લ્યો, થીટા બરાબર ચાર છે, નહીં 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 નહીં, ચાર ગુણ્યા બે છે, એટલે કે થીટા બરાબર આઠ છે. અટે અચ્છા, થીટા ચાર ગુણ્યા બે એટલે આઠ થાય, થીટા બરાબર આઠ કિંમત અહીંયા રકમમાં મૂકી દેવી જરૂરી છે, એટલે તમારો થીટાનો આન્સર ઓટોમેટિક આવી જશે એક્સ બરાબર ટેન થીટા. થીટા એટલે આઠ, એટલે એક્સની કિંમત ટેન આઠ નામની વસ્તુ થાય. જે કંઈ પણ ઓપ્શન હોય એને ટિક કરીને આવી જવું.